नमस्कार विद्यार्थी मित्रों, एज्युकेटिव यूट्यूब चैनल में हूँ वसावर इंकेश तमारो हार्दिक स्वागत करू छूँ। आज आप चर्चा करीशू जो प्रथम परीक्षा विज्ञान प्रवाह में जो संस्कृत पेपर आप लेवायेल है एना विषे थोड़ी घनी माहिती आप मेळवीशू कि कया प्रकारना पेपर जो हशे ए संस्कृत में पूछाई सके छे। ओके, तो आपणो विभाग ए जे छे एमां चर्चा करिए आपणे। तो जो अहीं आपणने सवाल एक जे आपेल छे एमां एवुं लखेल छे कि अद्य लिखित गद्य खंडस्य अनुवाद कुरत, एटले एनो अर्थ ए के तमारे जे गद्य आपेल हशे अहीं ए गद्यनुं तमारे बे गद्य आपेल हशे। ओके, तो ए सवाल जे हशे एनो तमारे अनुवाद करवानो, शेमां अनुवाद करवानो, तो गुजरातीमां अनुवाद आपणे करवानो। ओके, सेकंड नंबरना सवाल पर जईए आपणे, तो अहीं जे छे ए आपणने प्रश्न आपेल हशे ए प्रश्नों आपणे संस्कृत में ज संस्कृत भाषा में आपणे ए जे हशे एनो आंसर आपणे आपवानो रहेशे। फर्स्ट सवाल जे हतो आपणो एमां आपणे गुजराती में अनुवाद करवानो, अने आ जे सवाल हशे एक फकरो आपणने आपेल हशे ए फकरानो आपणने संस्कृत में सवाल पूछाशे एनो संस्कृत में ज आपणे आंसर आपवानो। ओके, त्यारबाद आपणो थर्ड नंबरनो सवाल जे आवशे ए सवालमां आपणे आपणी मातृभाषा जे छे ए मातृभाषामां आपणे ए सवालनो जे जवाब हशे ए आपणे एमां लखवानो। जे प्रश्न आपणने आपेल हशे ए प्रश्न आपणी मातृभाषा एटले के गुजरातीमां आपेल हशे, तो ए गुजरातीमां ज एनो आंसर आपणे आपवानो रहेशे। ओके, त्यारबाद आपणो जे सवाल जे चौथा नंबरनो सवाल जे छे अहीं आपेल आपणने पद्य एटले के आपणे काव्यखंड जे आपेल हशे एनुं पण आपणे मातृभाषा एटले के आपणी गुजराती जे हशे ए मातृभाषामां एनुं आपणे अनुवाद करवानुं छे। ओके, त्यारबाद आपणे त्यारबाद श्लोक पूर्ति करवानी छे आपणे। ओके, श्लोक पूर्ति जे हशे एना उपरनो आपणो सवाल जे छे एमां पण आपणे मातृभाषा जे छे आ नंबरनो जे सवाल 9 10 अने 11 नंबरना जे सवाल प्रश्न आपेल छे एनो उत्तर पण आपणे आपणी मातृभाषा जे हशे एमां करवानो छे। तो जो ध्यानथी जो शरूआतना जे आपणा टॉपिक जे हशे ए तमारा पाठ जे हशे ए पाठ रिलेटेड छे, त्यારબાદના જે સવાલ હશે એ આપણા કાવ્ય રિલેટેડ છે। ઓકે, એટલે બે પાઠ પડે છે આપણને, બધાને ખ્યાલ છે સંસ્કૃતમાં બે પાઠ પડશે આપણા, એક પદ્ય અને એક ગદ્ય। ઓકે, તો એમાં તમારું કાવ્ય અને પાઠ જે પાઠ હશે એ તમારા આવી જશે। ઓકે, ત્યારબાદ અહીં શ્લોક પૂર્તિ જે છે એ શ્લોક પૂર્તિ વિધેય છે, તમને અહીં શ્લોકના વચ્ચેનો ભાગ જે હશે એ ગાયબ હશે ત્યાં તમારે શ્લોક પૂર્તિ કરવાની। ઓકે, ત્યારબાદ તમારું અર્થ વિસ્તાર કરવાનું છે। આ જે સવાલ જે છે તેર જે સવાલ જે છે અહીં તમને શ્લોક કાં તો કોઈ એક ટાંઝા આપેલ હશે એ ટાંઝાનો તમારે અર્થ જે હશે એનો અર્થ વિચાર તમારે એમાં કરવાનો છે। ઓકે, ત્યારબાદ આપણે ઉપર લઈશું। ઓકે, ત્યારબાદ સંક્ષિપ્ત ટિપ્પણી કરવાની છે આપણે। આ જે આપણને આપેલ છે અહીં વિવાહ સંસ્કારનું મહત્વ, તો એના વિશે આપણે ટિપ્પણી કરવાનું છે। ઓકે, ત્યારબાદ એના પછીનો છે સંદર્ભ સ્પષ્ટીકરણ કૃત, એટલે કે એના સંદર્ભમાં એનું સ્પષ્ટીકરણ કરવાનું છે। આ જે સવાલ જે છે આપણા 17, 18 અને 19 એનું જે હશે એનું વિસ્તારમાં આપણે એનું સ્પષ્ટીકરણ કરવાનું છે। ઓકે, ત્યારબાદ આપણે ઉપર લઈશું, અહીં પણ આપણે ટિપ્પણી લખવાની છે એ આર્ય સમાજ જે છે એના વિશે થોડું ઘણું લખવાનું આપણે, બે માર્ક હશે આર્ય સમાજ અને મેઘા જે છે એ બે સવાલ હશે એમાંથી એક આપણે લખવાનો રહેશે, એના તમારા બે માર્ક મળશે। ઓકે, ત્યારબાદ અહીં પણ આપણે જે મહાભારત, કાંદબરી, હિત પ્રદેશ અને આયુર્વેદ જે છે એ જે હશે એમાંથી ઓકે કોઈ પણ ત્રણ આપણે આમાંથી લખવાના છે અને એક એકનો બે બે માર્ક હશે। ઓકે, એટલે એના કુલ 6 માર્ક આપણા થશે। ત્યારબાદ આપણે જઈએ તો સૂચના અનુસાર આપણે લખવાનું છે અહીં, તો કે આ જે હશે અહીં આપણને સૂચના આપેલ હશે કે ના સ્પષ્ટ કરો, એટલે કે આ જે હશે આપણો 25મા નંબરનો સવાલ જે છે એમાં આપણે જે આપણને સૂચના આપેલ છે તે પ્રમાણે એ સવાલનો આપણે આન્સર લખવાનો। ઓકે, 25, 26 અને 27 એના માર્ક બે બે માર્ક હશે એક એકના, જે રીતે આપણને સૂચના આપેલ હશે તે રીતે આપણે એનો આન્સર આપવાનો રહેશે। ઓકે, પૂરા થયા આપણા આટલા સવાલ? ઓકે, 26, 25, 26 અને 27 એ જ હશે જે રીતે આપણને સૂચના આપેલ હશે તે પ્રમાણે એનો આન્સર આપણે આપીશું। ઓકે, આ જે પેપર જે છે એનું તમે સ્ક્રીનશોટ, વિડીયો સ્ટોપ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આપણું જે ચેનલ જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એજ્યુગેટવી જે ચેનલ જે છે આપણી એને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો જો ગમ્યો હશે તો એને પણ લાઇક કરજો અને તમારા મિત્ર જે હશે એને શેર કરજો। થેન્ક યુ।